ગૌરાંગજી, આપણે આ જે બજારની અંદર ઘટાડો આવ્યો છે એ ઘટાડામાં એક સિગ્નિફિકન્ટ સેક્ટર એવું રહ્યું છે કે જ્યાં આગળ એક સારો એવો ઘટાડો આવી ગયો છે, અને એ છે પીએસયુ બેંક ઇન્ડેક્સ. જો તમે પીએસયુ બેંકના સ્ટોક્સમાં પણ આપણને ઉપલા લેવલેથી ખાસો એવો ઘટાડો, પીએનબી છે, બેંક ઓફ બરોડા છે, એસબીઆઈ છે, આ બધી દિગ્ગજ બેંકોમાં તો ખરું જ, પરંતુ જે મિડ લેવલની પીએસયુ બેંક છે એમાં તો ખાસું એવું વધારે કરેક્શન આપણને આવતું જોવા મળ્યું છે. જે પ્રકારના નંબર્સ અત્યારે આપણને બેન્કિંગના આવવાની આશા છે, તમને લાગે છે કે આ અર્નિંગ સિઝનમાં જો કદાચ તમને કોઈ ઘટાડે સારા લેવલ મળે તો પીએસયુ બેંકો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ, કે હજી અહીંયાથી થોડી ઘણી ચિંતા વધશે પીએસયુ બેંકો માટે? ઘણા બધા વેચવાલીના રિપોર્ટ બી આપણે મારા ખ્યાલથી છેલ્લા 2-3 અઠવાડિયામાં મહિનામાં આવતા જોયા છે સરકારી બેંકોમાં. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, પીએનબી, ઇન્ડિયન બેંક, આ બધી બેંક ઉપર લાંબા ગાળા માટે ખરીદારીની ભલામણ છે. અને મને લાગે છે કે જે રીતના ઋણની માંગ વધશે, ક્રેડિટ ડિમાન્ડ આવવાની પૂરી શક્યતા છે, તેનાથી લોન બુક ગ્રોથ થશે. તકલીફ એ છે નીરજ, કે ટૂંકાથી મધ્યમ ગાળા માટે જે પહેલા ફિક્સ ડિપોઝિટ મોબિલાઇઝ થઈ રહ્યા હતા, જેનાથી બેંકો પાસે નગદી બહુ જ સરળતાથી આવી જતી હતી, હવે ડિપોઝિટ મોબિલાઇઝેશન મારા ખ્યાલથી થોડી ઘણી ચિંતાનો એક કારણ છે. કારણ કે ઘણા બધા લોકો હવે બેંક એફડીમાં રોકાણ કરવા બદલ પોતાની વિચારધારા બદલી રહ્યા છે. વ્યાજદરોને લઈને કદાચ કાપણી આ વર્ષના અંત સુધી અથવા તો આવતા વર્ષે આવે એવું અનુમાન છે, જેનાથી કદાચ જે સ્તરો છે વ્યાજદરોના, ડિપોઝિટ્સના, બેંક ડિપોઝિટ્સના, એફડીઝના, એમાં બી તમને થોડા ઘણા પરિવર્તન આવતા દેખાય. તો સમસ્યા ટૂંકાથી મધ્યમ ગાળા માટે છે, પણ લાંબા ગાળા માટે મને લાગે છે કે આ બધી કંપનીઓમાં, સરકારી બેંકોમાં તમારે રોકાણ કરવું જોઈએ. એટલે જુઓ, લાંબા ગાળા માટે ખાસ કરીને અહીંયાથી પીએસયુ બેંકો માટેનો મત પોઝિટિવ બની રહ્યો છે, પરંતુ જો તમે ખાસ કરીને શોર્ટ ટર્મ માટેનો જો વિચાર કરી રહ્યા હો, તો પછી તમારે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે અહીંયા કદાચ આપણને ઘટાડો આવતો જોવા મળે પીએસયુ બેંકમાં, એટલે એના પર એક ખાસ તમે ફોકસ રાખતા રહેજો. પરંતુ જુઓ, આપણને જે એક પીએસયુ બેંકોની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે, એમાંથી અમુક બેંકોને ચાર્ટ ચેક લઈ લઈએ તો પીએનબીનું કાઉન્ટર આપણને એક ખાસું એવું ઘટતું જોવા મળ્યું છે આ ઘટાડાની અંદર. અને આજના દિવસે જુઓ, 100 નીચે ગયા બાદ ત્યાંથી એક આપણને સપોર્ટ આવતો દેખાયો છે. બીજી તરફ બેંક ઓફ બરોડાના કાઉન્ટરમાં પણ જો તમને અહીંયા એક ઘટાડો આવતો તો ચોક્કસથી જોવા મળ્યો છે, પરંતુ ત્યાં પણ અત્યારે થોડા ઘણા રિવર્સલના સંકેતો આપણને દેખાઈ રહ્યા છે. વિરાટ, પીએસયુ બેંકમાંથી જો તમને કશે ચાર્ટ થોડા ઘણા પોઝિટિવ લાગી રહ્યા હોય, એક શોર્ટ ટર્મ માટે કે એકાદ મહિનાનું પોઝિશનલ વ્યૂ લઈને ચાલવું હોય, તો અહીંયાથી તમે ક્યાં પસંદગી પાડી રહ્યા છો પીએસયુ બેંકમાં ખાસ? સો જે રીતે તમે બે સ્ટોક્સ નામ કહ્યા, પીએનબી બેંક, પીએનબી બેંક પણ ઘણા સમયથી આપણને સારું એવું કરેક્શન બતાવી રહ્યું છે, અને પોસિબિલિટીઝ છે કે એમાં પણ હજી જે સેલ ઓફ જે છે એ આગળના દિવસોમાં કન્ટિન્યુ થતું જોવા મળી શકે. પરંતુ જો મને અગર પીએસયુ બેંક્સમાંથી કોઈ સારી લાગતી હોય તો એ છે એસબીઆઈ બેંક. એસબીઆઈ બેંક એટલા માટે, કારણ કે જે ફોલ આપણને બનતો જોવા મળ્યો છે કે આપણને સ્ટ્રોંગ સપોર્ટ 780 પાસે બનતો જોવા મળ્યો છે, અને 780 પાસેથી જ આપણને વારે ઘડીએ એક સારું એવું બાઇંગ પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે. 200 દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ પણ ક્યાંક ક્યાંક આજ લેવલ પાસે પ્લેસ છે. પોસિબિલિટી છે કે ઉપરની સાઈડ પર આપણને ફરીથી 822 સુધીના લેવલ્સ બનતા જોવા મળે. 822 ની ઉપર અગર સસ્ટેન થવાનું સ્ટાર્ટ થાય છે તો 860 સુધીના લેવલ્સ પણ આપણને બનતા જોવા મળી શકે છે. થોડું કન્ડિશનલ છે જો 800 રૂપિયાના લેવલને સરપાસ કરે છે તો, પરંતુ ઘણો સારો લાગે છે, એક સારા લેવલ પર આપણને ટ્રેડ કરતો પણ જોવા મળી રહ્યો છે. અને પીએસયુ બેંકમાં જે રીતે તેના ઘટાડો આવ્યો છે, આમાં આવ્યો નથી, તો એક આલ્ફા જનરેશન પણ આપણને આમાં જોવા મળ્યું છે. અને પોસિબિલિટી છે કે અગર જો આવતા સમયમાં પીએસયુ બેંકમાં અગર ફરીથી પોઝિટિવ રેલી આવવાની સ્ટાર્ટ થાય છે કે પોઝિટિવિટી સ્ટાર્ટ થાય છે, તો એસબીઆઈ એક સારું આઉટ પરફોર્મિંગ કેન્ડિડેટ બની શકે છે. એટલે જુઓ, ખાસ કરીને તમારે ફોકસ રાખવાનો છે એસબીઆઈ પર. અહીંયાથી 800 પાર નીકળે છે તો પછી તમે અહીંયા એક સારી એવી તેજી 822 અને 840 સુધીની આવતી જોવા મળશે, એટલે એના પર એક ખાસ તમે ફોકસ રાખતા રહેજો. પરંતુ આડા દિવસ